સમયગાળો છે એ મૈત્રક વંશ નો સમયગાળો, ત્યારબાદ મૈત્રક વંશ નું જે સ્ટ્રક્ચર છે મિત્રો એ આપણે સ્ટ્રક્ચર જોયું અને વાત કરેલી. તમને લોકોને મેં કીધેલું હતું કે રિવિઝન ની સતત જરૂરિયાત છે. આ સ્ટ્રક્ચરને ફરીવાર આપણે વારંવાર પરીક્ષાની અંદર કન્ફ્યુઝન થતા હોય છે કે ધ્રુવસેન પહેલો, ધર્સેન પહેલો, ધ્રુવસેન બીજો, ધર્સેન બીજો. આ રીતે કન્ફ્યુઝન દૂર કરવા માટે સૌથી પહેલા એક બેસ્ટ ટ્રીક આપણે સ્ટ્રક્ચરને યાદ રાખીએ. ત્યારબાદ આપણે ઘણા રાજાઓની વાત કરેલી અને અંતે ધ્રુવસેન બીજાની વાત કરેલી કે ધ્રુવસેન બીજાના સમયની અંદર યુએન સાંગ ઈસવીસન 640 કે જે મોસ્ટ આઈએમપી મેં કીધેલું હતું તમને કે 640 ની અંદર ધ્રુવસેન બીજાના સમયમાં યુએન સાંગ આવે છે. આ આપણા માટે બહુ મહત્વનું અને વલભીની અંદર વલભીનું વર્ણન છે યુએન સાંગના ગ્રંથની અંદર જોવા મળે છે. ત્યારબાદ અનુક્રમે ઘણા બધા રાજાની આપણે વાત કરવાની છે. એ પહેલા એકવાર ફરીવાર સ્ટ્રક્ચરનું આપણે મિત્રો રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલા વિજયસેન ભટ્ટાર કે જેને વલભીની સ્થાપના કરી, વલભીની રાજધાની બનાવી, એને સંદર્ભે એના ચાર પુત્ર આની વાત કરીએ તો ધર્સેન પ્રથમ પછી દ્રોણસિંહ, ત્યારબાદ ધ્રુવસેન પ્રથમ, ત્યારબાદ ધરપટ. આ ધરપટને એક પુત્ર ગૃહસેન અને ગૃહસેન ને પણ એક પુત્ર કે જે ધર્સેન બીજો. આ ધર્સેન ને માત્ર બે પુત્ર ખરગ્રહ પ્રથમ અને આ બાજુ શિલાદિત્ય પ્રથમ. ખરગ્રહ પ્રથમ ને પણ બે પુત્ર જેમાં ધ્રુવસેન બીજો. આપણે જે વાત કરી હતી મિત્રો કે ધ્રુવસેન બીજાની, ત્યારબાદ ધ્રુવસેન નો પુત્ર એટલે કે ધર્સેન ચોથો, ત્યારબાદ ધર્સેન ત્રીજો. આ બાજુ શિલાદિત્ય પ્રથમ ની આપણે મિત્રો વાત કરીએ તો એના વંશાવલી ની અંદર એના પુત્ર દેરભટ્ટ, ત્યારબાદ દેરભટ્ટ ને પણ ત્રણ પુત્ર જેમાં શિલાદિત્ય બીજો, શિલાદિત્ય બીજો, ખરગ્રહ બીજો અને ખરગ્રહ બીજા પછી ધ્રુવસેન ત્રીજો, ત્યાર પછી શિલાદિત્ય બીજો. એમ અનુક્રમે મિત્રો શિલાદિત્ય બીજા ને શિલાદિત્ય ત્રીજો, ત્રીજો શિલાદિત્ય ચોથો, શિલાદિત્ય પાંચમો, શિલાદિત્ય છઠ્ઠો અને અંતે શિલાદિત્ય સાતમો કે જે મૈત્રક વંશનો અંતિમ રાજા. સૌથી પહેલા તો ક્વેશ્ચન એ આઈએમપી બને કે શિલાદિત્ય સાતમો એ મૈત્રક વંશનો અંતિમ રાજા અને મૈત્રક વંશનો પ્રથમ રાજા એટલે કે વિજયસેન ભટ્ટાર આપણી માટે ખૂબ જ આઈએમપી બને. અને આ સ્ટ્રક્ચર છે દર વખતે એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન આપણને ઉત્પન્ન કરતું હોય તો અહીંયા આપણને વારંવાર રિવિઝન કરવાથી એના સ્ટ્રક્ચરને યાદ રાખી શકીએ. ત્યારબાદ ધ્રુવસેન બીજાની આપણે છેલ્લે વાત કરેલી હતી મિત્રો અને ત્યારબાદ ધર્સેન ચોથાની આપણે હવે વાત કરીએ. તો આ ધર્સેન અહીંયા લખીએ કે ધર્સેન ચોથાની વાત કરવાની છે. ત્યારબાદ શિલાદિત્ય પ્રથમ, ત્યારબાદ શિલાદિત્ય ત્રીજો, શિલાદિત્ય છઠ્ઠો અને છેલ્લા અંતે શિલાદિત્ય સાતમો. આ એટલા રાજાની આપણે અનુક્રમે મિત્રો વાત કરવાની છે અને અંતે શિલાદિત્ય સાતમો કે જે મૈત્રક વંશનો અંતિમ રાજા એટલે કે શિલાદિત્ય સાતમો. અને હવે ધર્સેન ચોથો આપણે વાત કરીએ મિત્રો વિસ્તૃતની અંદર કે ધર્સેન ચોથો કોણ હતો અને ધર્સેન ચોથાની જે વંશાવલીની અંદર કયા પ્રકારની ઘટનાઓનું વર્ણન ગ્રંથોની અંદર થી આપણે જોવા મળે છે. સૌથી પહેલા તો આ ધર્સેન
चौथो एटले के मित्रों धूसेन नो पुत्र एटले के दर्शन चौथो। आ दर्शन चौथो आम तो हर्षवर्धन नो दोहित्र थाय, हर्षवर्धन नो दोहित्र, ध्रुवसेन बीजा नो पुत्र अने दर्शन, दर्शन चौथा ए सौथी पहला एक अगत्य नी वात के दर्शन पहला ने महाराजा धीराज अने चक्रवर्ती नु जे बिरुद छे ए दर्शन चौथा ने मळेलु छे। एक आईएमपी अने महत्वनी बाबत के चक्रवर्ती, चक्रवर्ती महाराजा धीराज, महाराजा धीराज नु बिरुद परीक्षा नी अंदर एम पूछाय, घणी वखत पूछायेलो छे मित्र आ क्वेश्चन, ઘણી વખત એક્ઝામ ની અંદર રિપીટ થાય છે કે ચક્રવર્તી નું બિરુદ કયા મૈત્રક વંશ ના શાસન ને એટલે કયા મૈત્રક વંશ ના રાજા ને મળેલું, તો દર્શન ચોથો, અને આ દર્શન ચોથો હર્ષવર્ધન નો સાથે શું સંબંધ ધરાવે છે, તો દોહિત્ર નો ધ્રુવસેન બીજા નો પુત્ર અને દર્શન ચોથો સિદ્ધ ચક્રવર્તી અથવા તો મહારાજા ધીરાજ નું આ બિરુદ છે એ આ ધારણ કરે છે। ત્યારબાદ દર્શન ચોથા પછી અનુક્રમે તેના વંશ ની અંદર એક રાજકુમારી ભૂપાત નામની એક કન્યા થઈ ગઈ, એનું આપણે વિસ્તૃત જોઈએ। રાજકુમારી ભૂપા એક્ઝામ ની અંદર મિત્રો વારંવાર પાછા પૂછાતો પ્રશ્ન કે ગુજરાતના ઇતિહાસના સંદર્ભે, ગુજરાતના ઇતિહાસની અંદર કઈ એવી સ્ત્રી થઈ ગઈ જે સ્ત્રી શાસન એટલે કે સૌથી પહેલી સ્ત્રી શાસન કરતા કોણ હતી, તો સૌથી પહેલી સ્ત્રી શાસન કરતા એટલે કે રાજકુમારી ભૂપા, સૌથી મહત્વની આ બાબત અને વારંવાર એક્ઝામ ની અંદર પૂછાતી આ ક્વેશ્ચન ને રિલેટેડ, ભારતની અંદર જો તમને પૂછવામાં આવે કે ભારતની અંદર, સમગ્ર ભારતની અંદર સૌ પ્રથમ કઈ એવી સ્ત્રી હતી જે શાસન કરતા હતી, તો એ શાસન કરતા સ્ત્રી એટલે કે રજિયા સુલતાના, રજિયા સુલતાના, સૌથી પહેલા મહત્વની બાબત કે રાજકુમારી ભૂપા જે મૈત્રક વંશની જે શાસન કરતા સ્ત્રી શાસન કરતા, સૌથી પહેલા મહત્વની બાબત કે ભારતની અંદર રજિયા સુલતાના અને ગુજરાતની અંદર રાજકુમારી ભૂપા સૌથી મહત્વની બાબત હતી। ત્યારબાદ શિલાદિત્ય પ્રથમની વાત કરીએ, શિલાદિત્ય પ્રથમનું ઉપનામ અને એને કયા કયા બિરુદો મળેલા છે એની આપણે મિત્રો ચર્ચા કરીએ। શિલાદિત્ય પ્રથમ, શિલાદિત્ય પ્રથમ સૌથી પહેલા મિત્રો શિલાદિત્ય પ્રથમ ને ધર્માદિત્ય નું બિરુદ, આ મહત્વની બાબત આપણા માટે બની શકે છે કે શિલાદિત્ય પહેલાની વાત કરી તો શિલાદિત્ય પ્રથમ ને ધર્માદિત્યનું બિરુદ મળેલું। આ ધર્માદિત્યનું બિરુદ કેમ મળેલું એના પાછળનો ઇતિહાસકારો એવું કહે છે, ચીની પ્રવાસીઓ જ્યારે વલભીની મુલાકાતે આવેલા હતા તે સમયે શિલાદિત્ય પહેલાના ભરપૂર વખાણો કરવામાં આવ્યા કે શિલાદિત્ય પ્રથમ મોક્ષ પરિષદનું, દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતો, બહુ મહત્વનો બાબતનો એક પ્રશ્ન બની રહે છે અહીંયા, દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન, મોક્ષ પરિષદનું આયોજન કરતો। સૌથી પહેલા તો આ મોક્ષ પરિષદનું આયોજન કરતો, તો આ મોક્ષ પરિષદનું આયોજન આપણે જૈન અનુશ્રુતિ વૃતાંત ઉપરથી મળી આવે છે। આ જૈન અનુશ્રુતિ વૃતાંતનો ગ્રંથ આપણને જો જોવા મળે તો એ છે આર્યમંજુ, આર્યમંજુ શ્રીકલ્પ નામનો ગ્રંથ, આર્યમંજુ શ્રીકલ્પ નામના ગ્રંથમાંથી આપણને, આર્યમંજુ શ્રીકલ્પ નામના ગ્રંથની અંદરથી આપણને મિત્રો માહિતી મળે છે કે દર વર્ષે શિલાદિત્ય પહેલો મોક્ષ પરિષદનું આયોજન કરતો હતો। ત્યારબાદ ધર્માદિત્યનું બિરુદ, આ પણ આપણા માટે પરીક્ષાલક્ષી બાબત કે આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ધર્માદિત્યનું બિરુદ કયા મૈત્રક વંશના રાજવીને મળેલું હતું, તો એ છે શિલાદિત્ય પ્રથમ। ત્યારબાદ દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કયા રાજા કરતા, તો શિલાદિત્ય પ્રથમ। ત્યારબાદ અનુક્રમે આપણે શિલાદિત્ય ત્રીજાની વાત કરીએ, શિલાદિત્ય ત્રીજો, આ શિલાદિત્ય ત્રીજાની આપણે મિત્રો વાત કરીએ તો શિલાદિત્ય ત્રીજો જ્યારે
આરબોએ આપણી ઉપર આક્રમણ કર્યું એટલે કે વલભી ઉપર આક્રમણ કરેલું ત્યારે શિલાદિત્ય ત્રીજાના સમયની અંદર આરબોએ એટલે કે આરબ ઇસ્માઇલ એક આરબ વ્યક્તિ હતો. આ ઇસ્માઇલ વ્યક્તિ ભાવનગરના ઘોઘા એટલે આજનું જે ઘોઘા બંદર આ ઘોઘા બંદર ઉપર ઇસ્માઇલ નામના વ્યક્તિએ ઘોઘા ઉપર આક્રમણ કરેલું. ઘોઘા ઉપર આક્રમણ કોના સમયની અંદર કરેલું? શિલાદિત્ય ત્રીજાના સમયની અંદર. હવે આને અનુક્રમે શિલાદિત્યનું જે નામ છે મિત્રો, ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓના મનની અંદર એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે શિલાદિત્ય પહેલો, શિલાદિત્ય બીજો, શિલાદિત્ય ત્રીજો, આવી રીતના શું કામ નામ રાખ્યા હશે? તો એક લોકવાયિકા પ્રમાણે એ સમયના રાજવીઓને એક લોકોને એક અનુરૂપ નામ જે છે શિલાદિત્ય એક ખૂબ સુંદર અને પ્રસન્ન વ્યક્તિઓનું નામમાં મળી આવે છે. એટલા માટે જૈન અનુસૂતિ વૃતાંત પરથી એવું કહી શકાય કે શિલાદિત્ય પહેલો, શિલાદિત્ય બીજો અનુક્રમે જે રાજાઓ થયા મૈત્રક વંશની અંદર અને અનેક અનેક રાજાઓ થયા અને એ અને રાજાને અંદર શિલાદિત્ય માત્ર ક્રમનો ફેર પાડી અને શિલાદિત્ય પહેલો, શિલાદિત્ય બીજો, શિલાદિત્ય ત્રીજો આવા અનુક્રમે રાજાઓ થયા એવું શિલાદિત્યનું નામ કયા રાજવીના સમયગાળા દરમિયાન શરૂ થયું? તો ત્રીજા વખતથી શિલાદિત્ય ત્રીજાના સમયથી શિલાદિત્ય નામ ધારણ કરવાની શરૂઆત થઈ. શિલાદિત્ય નામ ધારણ કરવાની શરૂઆત થઈ. ત્યારબાદ અનુક્રમે શિલાદિત્ય છઠ્ઠાની વાત કરીએ. શિલાદિત્ય છઠ્ઠાના જે આપણે પુરાવા છે કયા કઈ જગ્યાએથી અથવા તો કયા ગ્રંથોની અંદર શિલાદિત્ય છઠ્ઠાના વર્ણન આપણને જોવા મળે છે? ભૂમિદાન ઉપરથી મળે છે કે કઈ જગ્યાએથી? તામ્રપત્રો કે ભૂમિદાન ઉપરથી મળે છે એ આપણે જોઈએ. શિલાદિત્ય છઠ્ઠો આમ તો આની માહિતી મિત્રો શિલાદિત્ય પાંચમાનો પુત્ર એટલે કે શિલાદિત્ય છઠ્ઠો, શિલાદિત્ય પાંચમાના અવશેષો ઉપરથી, શિલાદિત્ય પાંચમાના કામો ઉપરથી એના પુત્રની માહિતી મળે છે એટલે કે શિલાદિત્ય છઠ્ઠાની. શિલાદિત્ય છઠ્ઠો આના સમયની અંદર ઘણી બધી બાબતો આપણને જોવા મળે છે. વડનગરની અંદર ભૂમિના દાન દેવાનું અથવા તો દાન દેવાના પુરાવા આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ શિલાદિત્ય છઠ્ઠાને મિત્રો કયું બિરુદ મળેલું હતું? સૌથી અગત્યનું બાબત કે મહારાજા ધીરાજનું બિરુદ. પાર્થિવનો આધિરાજ અથવા તો મહારાજા ધીરાજ, પાર્થિવનો આધિરાજ પુરુષોત્તમ મહારાજા ધીરાજ, પાર્થિવનો આધિરાજ અને પુરુષોત્તમ જેવા બિરુદો શિલાદિત્ય છઠ્ઠાને મળેલા. શિલાદિત્ય છઠ્ઠાને આ બે બિરુદો મળેલા. ઘણીવાર પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાય કે પુરુષોત્તમ અને પાર્થિવનો આધિરાજ નામના આ બિરુદ કયા શિલાદિત્ય રાજાને મળેલા? તો શિલાદિત્ય છઠ્ઠો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો શિલાદિત્ય સાતમો અને અંતિમ રાજા મૈત્રક વંશનો કે જે શિલાદિત્ય સાતમો છે તેની આપણે ચર્ચા કરીએ. શિલાદિત્ય સાતમા સૌથી અગત્યની બાબત શિલાદિત્ય સાતમો. આમ તો શિલાદિત્ય સાતમાનું મૂળ નામ હેરટદેવ એટલે કે ઘણી વખત એક્ઝામની અંદર પૂછાતો પ્રશ્ન છે કે મૂળ નામ હેરટદેવ. આ ઘણી વખત એક્ઝામની અંદર મિત્રો પૂછાતો પ્રશ્ન કે કયા શિલાદિત્ય રાજાનું નામ હેરટદેવ, મૂળ નામ હેરટદેવ હતું? તો એ છે શિલાદિત્ય સાતમો. ત્યારબાદ શિલાદિત્ય સાતમાની આપણે વાત કરીએ તો શિલાદિત્ય સાતમાને ભૂમિદાન અનુદાન ઘણા વડનગરની અંદર આની જે સત્તાઓ છે, શિલાદિત્ય સાતમાની જે સત્તા છે અવંતી, માળવા, અનર્થ આવા ઘણા બધા
પ્રદેશો સુધી શિલાદિત્ય સાતમાની જે સત્તાઓ છે એ પ્રસરી હતી. ત્યારબાદ વડનગર ની અંદર અને ભૂમિદાનના પત્રો ઉપરથી આપણને એવી માહિતી મળે છે કે આ રાજા દાનવીર રાજા તરીકે આની ગણના થાય છે. શિલાદિત્ય સાતમાની વડનગર ની અંદર અથવા તો આનંદપુર વડનગર નું જૂનું નામ કે આનંદપુર ની અંદર ભૂમિના દાન ઉપરથી આ વડનગર ની અંદર ભૂમિના દાન ઉપરથી જ્યારે જમીનનું દાન થયું, આ રાજાએ જ્યારે જમીનનું દાન કરેલા ત્યારબાદ તેનું નામ બદલી અને ક્યારેક ગ્રંથોની અંદર ઇતિહાસકારો એવું કહે છે કે ધ્રુવભટ્ટ અથવા તો ધ્રુવભટ્ટ નામે બિરુદ ધારણ કરે છે આ શિલાદિત્ય સાતમો. ત્યારબાદ શિલાદિત્ય સાતમા વખતે મિત્રો એવી જૈન અનુસૂતિ વૃતાંત ઉપરથી એવું કહી શકાય કે મૈત્રક વંશનો છેલ્લો રાજા કે શિલાદિત્ય સાતમો, આ શિલાદિત્ય સાતમા વખતે એક અનુસૂતિ વૃતાંત ઉપરથી એક ઘટના કહી શકાય કે સુકામ મૈત્રક વંશનો અંત આવ્યો, સાના કારણે, એવા કયા બધા કારણો હતા કે જેને કારણે આ મૈત્રક વંશનો અંત આવી અને આરબોએ આપણી ઉપર કે વલ્લભી ઉપર આક્રમણ કર્યું, તે વૃતાંત ઉપરથી હું તમને એક વાત કરું તો કાકુ નામનો એક વાણિયો હતો અને આ વાણિયાને ઘરે એક છોકરી અને એક પુત્રી હતી અને પુત્રીને એક રત્ન જડિત એક કાંસકીની ઘટના ઉપરથી આ મૈત્રક વંશનો અંત આવ્યો. તો શું હતી એ કાંસકીની ઘટના એ તમને થોડીક મિનિટની અંદર હું વર્ણન કરું. તો કાકુ નામનો એક વાણિયો કે જેના પુત્રીના ઘરે એક રત્ન જડિત કાંસકો હતો, સેમ શિલાદિત્ય સાતમાને ઘરે તેમની એક પુત્રી કે જેને આ કાંસકો છે એ ગમતો હતો, કાંસકી જોતી હતી. એટલે આ બાબતની અંદર કાકુ નામના વાણિયાને શિલાદિત્ય સાતમાએ વર્ણન કરી અને કહ્યું કે ભાઈ આ કાંસકી તું મારી પુત્રીને આપ. આ બાબતે ઘટનાથી કાકુ વાણિયા અને શિલાદિત્ય સાતમા વચ્ચે સંઘર્ષ થયો અને કાકુ નામનો વાણિયો આરબો પાસે ગયો અને ત્યાં ઘણા બધા લાખો રૂપિયા ખવરાવી અને શિલાદિત્ય સાતમા મલેચ્છ મંડળ કહી શકાય. ઇતિહાસકારો એવું કહે છે કે મલેચ્છ મંડળ ઉપરથી આરબોને આક્રમણ કરવા માટે આમંત્રણ આપ્યું અને આ આક્રમણ કરી આરબોએ આ વલ્લભી વિદ્યાપીઠની નાશ કરી અને અંતે શિલાદિત્ય સાતમાને ઘોર જંગલની અંદર જઈ અને શિલાદિત્ય સાતમાનો નિરાધાર રીતે વધ કરી. ત્યાંથી શિલાદિત્ય સાતમાનો વધ કરે ત્યાંથી મૈત્રક વંશનો સત્તાનો અંત આવે છે અને તે પછી આ જ સમયગાળા દરમિયાન ઘણી વખત ફેક્ટ પૂછાતા હોય છે તો એક આપણે એક વાત કરી લઈએ. શિલાદિત્ય સાતમાનો અંત આવે અને ત્યારથી મૈત્રક વંશની જે સત્તા છે એ વલ્લભી ઉપરથી તેનો અંત આવે છે અને અંતે આ જ સમયગાળા દરમિયાન એટલે કે 788 એટલે કે સદી દરમિયાન ગુજરાતની અંદર એક હાકેમ હિસાબ નામનો એક વ્યક્તિ કે જેણે ગોધરાની અંદર મસ્જિદ બંધાવી આ હાકેમ હિસાબ નામના એક આરબ સરદારે 7મી થી 8મી સદીની અંદર ગોધરાની અંદર એક મસ્જિદ બનાવી. ઘણી વખત પૂછાતો જે આ પ્રશ્ન છે એ મિત્રો આપણને વારંવાર પૂછાતો પ્રશ્ન કે 7મી થી 8મી સદી દરમિયાન હાકેમ હિસાબ નામના વ્યક્તિએ ગોધરાની અંદર અથવા તો ઘણા બુકની અંદર ગાંધાર પ્રદેશની અંદર એવો ઉલ્લેખ છે તો આપણે ગાંધાર કરી શકીએ. તો ગાંધાર પ્રદેશની અંદર એવો ઉલ્લેખ છે કે સૌ પ્રથમ 7મી થી 8મી સદી દરમિયાન હાકેમ હિસાબ નામના વ્યક્તિએ મસ્જિદનું નિર્માણ કરાવેલું. ત્યારબાદ મૈત્રક વંશની વાત કરેલી મિત્રો અને પ્રાચીન ગુજરાતના ઇતિહાસની અંદર હવે અનુમૈત્રક યુગની શરૂઆત થાય છે અને મૈત્રક વંશની જે સમાપ્તિ છે અને અનુમૈત્રક યુગની જે શરૂઆત છે એ આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધી આ બધું રિવિઝન તમારે મિત્રો કરવાનું છે. ત્યાં સુધી આપણે મળીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.